हेलो स्टूडेंट्स, आज आपणे संबंध अने विधेयमां स्वाध्याय 1.1 ना दाखला करी। लास्ट लेक्चरमां आपणे अमुक उदाहरणना दाखलाओ मैं तमने बतायवा हता अने कीधुं हतुं के स्वाध्याय 1.1 ना अमुक दाखला हुं तमने करावडाईश, पछी ए तमने स्वाध्याय 1.1 ना अमुक दाखला हुं तमने होमवर्कमां आपीश, जे तमारे मने करीने बतावुं पड़शे। अहीं अमारो फर्स्ट एक्जाम्पल अने एमां आपणा 5 अलग अलग क्षेत्रमां अमे अमुक करावडावुं छुं, बाकीने तमारे करवाना थशे। नीचे आपेल संबंधों पैकी प्रत्येक माटे ते स्ववाचक सम्मित अथवा परंपरागत संबंध छे के नहीं ते नक्की करो। त्यस मैं तुमने आगे दाखला जो आगे अपने जो दाखलाओ जो आता एमां आपणे सीधे सीधे कही दीधु हतु के स्ववाचक छे एवं बताओ, साबित करो साम्य छे के नहीं, सम्मित छे एवं साबित करो एवं बताओ, तो आपने खबर हो कि आवुं बतावानुं छे। आपणे दाखला आगळ वधारता हता, पण अहींया જ્યારે આપણે આ રીતનું કે સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં ચકાસવાનું કે, ત્યારે આપણે થોડું સંભાળીને કરવાનું હોય, કારણ કે હવે આપણે નક્કી કરવાનું છે, એના માટે સંબંધના ઘટકોનું ઓબ્ઝર્વેશન મહત્વ રાખશે। ઓકે, અહીંયા છે ને ગણ એ પર, એટલે ગણમાં એમાં 1-4 ગણ એટલે કે 7 ગણ આપી દીધો છે, એના પર વ્યાખ્યાયિત સંબંધ આર એક્સ વાય, જ્યાં 3x-y બરાબર 0। એનો મતલબ અહીંયા આપણે ગણ આર માં કેવી ક્રમિક જોડ આવશે કે જેમાં એક્સ અને વાય એ ગણ એના ઘટકો હોય અને એ બંને વચ્ચે આ સંબંધ સ્થાપિત થતો હોય એવી જ ક્રમિક જોડો આમાં થશે સમાવેશ। ઓકે, અને સામાન્ય રીતે છે ને તમારે અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું, જયારે જે ગણ પર વ્યાખ્યાયિત હોય સંબંધ એ જો સાત ગણ હોય, સાત ગણ એટલે કે જેમાં સભ્ય ઘટકોની સંખ્યા નિશ્ચિત છે અને ઓછી સંખ્યામાં હોય, તો તમારે એ સંબંધને આખો યાદી રીતે વ્યાખ્યાયિત કરી નાખો, ક્રમિક જોડ, તમને બહુ સરળ થઈ જશે અને તમને કઈ વાંધો આવશે નહીં। ઓકે, એટલે અહીંયા જશે એ પણ ડિપેન્ડ કરશે, અહીંયા આની જગ્યાએ જો તમને આવું કહી દે કે યસ ગણ એન પર વ્યાખ્યાયિત એવું કહી દીધું હોત તો અહીંયા એન પર અનંત આવે અને એમાં પછી ઘટકો પણ અનંત આવશે, ત્યારે પછી યાદીની રીતે નહીં, પછી ત્યારે આપણે લોજિકલ રીતે જવાનું હોય। પણ અહીંયા ગણ એ પણ સંબંધ વ્યાખ્યાય છે, ગણ એમાં 14 ઘટકો છે અને એમાં પણ જે જે આ સંબંધનું આપણને પાલન કરે એવા જ જોઈએ, એટલે અહીંયા 3x-y બરાબર 0 થવા જોઈએ, એવા જ એક્સ અને વાય આમાંથી લેવાના છે, એક્સ અને વાય પણ આના જ સભ્યો હોવા જોઈએ, વસ્તુનું ધ્યાન રાખવાનું। ઓકે, એટલે અહીંયા આપણે આ સંબંધને મેં તમને જેમ કીધું છે એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે 3x-y બરાબર 0 એટલે કે 3x બરાબર y અને y ને જોડે બાજુ લઈ જઈ શકીએ આપણે, 3x બરાબર y થાય તો જ x r y યસ, એટલે આના પર તમને જસ એકદમ સરળ થઈ જશે કે જે જે આ શરત x અને y ના a ના x અને y ના એટલે કે x અને y 1-14 માંથી કોઈ એક મૂલ્ય ધારણ કરી શકે, પણ એ જે આ સમીકરણનું પાલન કરતું હોય એવું। ઓકે, એવું આપણે વિચારીએ તો આપણે સંબંધ આર અહીંયા વ્યાખ્યાયિત કરીએ તો યસ અહીંયા 7 ગણ છે, 14 ઘટકો છે એમ તો વધારે કહેવાય, પરંતુ 3x બરાબર y એવી શરતનું પાલન કરતા ઘટકો ખૂબ જ ઓછા થશે। ઓકે, એટલે આમાં કેવા કેવા ઘટકો આવી શકે? ઓકે, તો યસ અહીંયા આપણે શરૂઆત કરીએ, જો હું x બરાબર 1 લો, ઓકે, જે સવે અહીંયા આના પર ધ્યાન કેન્દ્રિત કરો, x બરાબર 1 લો તો y બરાબર શું થાય? 3, એટલે આ 1-3 આનું પાલન કરતું થાય, એ જ રીતે x બરાબર 2 લો તો y બરાબર શું થશે? 6, x બરાબર 3 લો તો y બરાબર શું થશે? 9, x બરાબર 4 લો, અને આ ધ્યાન રાખવાનું આ બંને ઘટકો x અને y એ આના ગણ એના સભ્યો હોવા એના ઘટકના એક ગણના ઘટકો હોવા જોઈએ। ઓકે, જે 4 લઉં તો y બરાબર 12, 5 લઉં યસ, જો x બરાબર 5 લઉં તો y બરાબર શું થશે? 15, 15 આનો છે સભ્ય તો કે નથી, તો આપણને યસ આટલું જ મળી શકશે, એના કરતા વધારે મળી શકશે નહીં, એટલે
આ સમીકરણનું પાલન કરતા અને એને એક્સ અને વાય એમાંથી લઈએ ગણે એમાંથી તો ફક્ત આજ આપણને સંબંધ હેઠળ આટલી જ ક્રમિક જોડો મળે. ઓકે, ના અહીંયા આપણે શું ચોક્કસવાનું છે? સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા. સ્વવાચકતા માટે શું હોવું જોઈએ? તો કે ક્રમિક જોડનો પ્રથમ અને દ્વિતીય ગણ સમાન હોય એવા. અહીંયા એવું કોઈ પણ છે તો નથી. અહીંયા જસ્ટ એનામાં છે ને, તમારે આ રીતે તમે કરી શકો. યસ, વન બિલોંગ્સ ટુ એ માટે વન વન ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, તો કોઈ પણ માટે નહીં થાય. અહીંયા એક માટે તમે એક માટે પણ હું બતાવી દો ને તો પતી જશે. વન વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે સંબંધ આર એ સ્વવાચક નથી. ઓકે, નાઉ નેક્સ્ટ બીજું આપણે આમાં સંમિતતા ચકાસવાની. સંમિતતા એટલે કે જો એક્સ વાય આમાંનો હોય ક્રમિક જોડ તો વાય એક્સ છે કે નહીં. યસ, વન થ્રી છે, એનાથી ઉલટું થ્રી વન છે આમાં, તો કે નથી. યસ, અહીંયા વન થ્રી વન બિલોંગ્સ ટુ આર, પરંતુ થ્રી વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે આર સંમિત નથી. એ જ રીતે પરંપરિત માટે ચકાસવાનું. પરંપરિત માટે અહીંયા વન થ્રી, તો પ્રથમ ઘટક થ્રી હોય એવી કઈ બીજી ક્રમિક જોડ છે અહીંયા? તો કે છે થ્રી. વન થ્રી અને થ્રી નાઇન આ બે અસ્તિત્વ, એક્સ વાય વાય ઝેડ અસ્તિત્વ ધરાવે છે. એના પરથી વન નાઇન એવું કઈક અસ્તિત્વ ધરાવે છે. એક્સ ઝેડ એવું કઈ અસ્તિત્વ ધરાવે છે આમાં? તો કે નથી, એટલે પરંપરિત નથી. એટલે જસ્ટ એટલે અહીં તો ઓબ્ઝર્વેશન પરથી કરવાનું હોય. અહીંયા વન થ્રી બિલોંગ્સ ટુ આર અને થ્રી નાઇન બિલોંગ્સ ટુ આર, આનો અર્થ આ એક્સ વાય બિલોંગ્સ ટુ આર ને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, એના પરથી એક્સ ઝેડ પરંપરિત એટલે કે એક પરથી બીજા પરથી એના પરથી પહેલા પરથી ત્રીજાનું સંબંધ સ્થાપિત, આ પહેલાથી ત્રીજા ઘટકનો આ સંબંધ હેઠળ સંબંધિત થાય છે કે નહીં એ આપણે ચકાસવાનું હોય. એટલે અહીંયા એક્સ અને ઝેડ, એક્સ બરાબર વન થશે, ઝેડ બરાબર નવ થશે, વન નહીં, પરંતુ વન નાઇન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે આર એ પરંપરિત સંબંધ. ઓકે, જસ્ટ આ રીતે અહીંયા જસ ઓબ્ઝર્વ આ ઘટકના ઓબ્ઝર્વેશન પરથી. ઓકે, અહીંયા સ્વવાચકતા માટે પ્રત્યેક જો ગણ એ પણ સંબંધ આર હોય તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ માટે એક્સ આર એક્સ એટલે કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો સ્વવાચક કહેવાય. જો ઇનકેસ એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય અને જો આપણે એવું દર્શાવી શકીએ કે વાય એક્સ પણ બિલોંગ્સ ટુ આર છે તો સંમિત છે. અને પરંપરિતા માટે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય ઝેડ બિલોંગ્સ ટુ આર હોય, એના પરથી આપણે ચકાસવાનું કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર છે કે નહીં. જો ના હોય તો એ પરંપરિત નથી. ઓકે, ના પણ એ પરંપરિતા માટે અને સંમિતતા માટે જે ક્રમિક જોડ આપણે લેવાની છે, જે ચકાસવાની છે, એ આ સંબંધમાંથી જ લેવાની છે. ત્યારે સ્વવાચકતા માટે જેના જે ગણ પર વ્યાખ્યાયિત હોય એ ગણના બધા જ ઘટકો માટેનું ચકાસવાનું. આ વસ્તુનું ધ્યાન રાખો. ઓકે, હું નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું. યસ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે. ગણ એ એમાં એકથી છ છે, પણ વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વાય ક્રમિક જોડ એક્સ વાય જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. ઓકે, એટલે આનો અર્થ શું થાય? આપણે એક્સ અને વાય એ બંને એમાંથી એવા પસંદ કરવાના કે જેનાથી ક્રમિક જોડ વાય એવી રીતે બને કે પ્રત્યેક ક્રમિક જોડમાં વાય એ એક્સ વડે વિભાજ્ય હોય એવા ઘટકો હોવા જોઈએ. ઓકે, ના હવે હું આ એક્સપ્લેનેશન હું નથી લખતો, પણ અહીંયા આ તમને સમજાવી જવું જોઈએ આ વાય. અને અહીંયા ગણ એમાં સીમિત ઘટકો છે છ, તો તમે આખો અહીંયા સંબંધ યાદી રીતે લખી નાખો અને પછી જશો આ ઓબ્ઝર્વેશન લઈ લો, કઈ વાંધો નથી, તમને ખબર પડી જશે. ઓકે, ના અહીંયા આર આપણે બનાવવો હોય તો વાય એ એક્સ વડે વિભાજ્ય છે. ઓકે, તો અહીંયા આપણે એક્સ બરાબર વન લઈએ. ઓકે, તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ બધા જ એક વડે વિભાજ્ય છે. યસ, એટલે અહીંયા શું આવશે? અહીંયા વન 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 ટુ વન થ્રી વન ફોર વન ફાઈવ
ફક્ત ચાર અને છ ને ભાગશે, બીજા કોઈને ભાગશે નથી, એના વડે વિભાજન નથી. ઓકે, નાઉ એ જ રીતે એક્સ બરાબર આપણે ત્રણ લઈએ તો ત્રણ માં ફક્ત છ જ આવશે. અહીંયા થ્રી સિક્સ સિક્સ એ ત્રણ વડે વિભાજ્ય છે. ઓકે, ના ફોર, યસ એક્સ બરાબર ફોર, ચાર કોઈને વિભાજ્ય નથી, પાંચ નથી, છ પણ કોઈને નથી. ઓકે, નથિંગ ઇઝ ધેટ. ઓકે, હા આમાં એક હજુ રહી ગયું, મારી એક મિસ્ટેક થાય છે, બે એ બે વડે વિભાજ્ય છે. ઓકે, નાઉ સોરી, અહીંયા ટુ ટુ, ટુ ફોર અને ટુ સિક્સ આવશે. યસ, ઇટ્સ માય, ઇટ વોઝ માય મિસ્ટેક. જો આવી રીતે ભૂલ થવાની શક્યતા છે જ, ઓકે, આ ધ્યાન રાખવાનું હોય. એ જ રીતે પછી આપણે આગળ જોઈએ તો યસ ત્રણ, ત્રણ તો ત્રણ, કારણ કે એક્સ અને વાય બંને આ કિંમતો ધારણ કરી શકે, કારણ કે સંબંધે એ ક્રોસ એ નો કોઈ ઉપગણ જ હોય, એટલે એ ક્રોસ એ માં બે બે પણ હોય ને ત્રણ ત્રણ પણ આવી શકે છે. એ ત્રણ, એ ત્રણ વડે વિભાજિત થઈ શકે. ઓકે, એ જ રીતે છ એ ત્રણ વડે વિભાજિત થઈ શકે, બીજું કોઈ આવશે નહીં. ચાર માં ફોર, ફોર જ આવશે, એના સિવાય બીજું કોઈ થશે નહીં, કારણ કે વિભાજક માટે યસ આ આના કરતા મોટી થવી જોઈએ. પાંચ છ એના વડે, ચાર વડે વિભાજન થશે નહીં. એ જ રીતે ફાઈવ ફાઈવ આવશે અને સિક્સ સિક્સ આવશે. ઓકે, તો ધીઝ આર ધ થિંગ્સ, આ તમારો આખો સંબંધ આવી ગયો. ઓકે, નાઉ અહીંયા આપણે ચકાસવું હોય સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિકતા. સ્વવાચકતા માટે યસ કયા કયા ઘટકો છે? અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, એક્સ એક્સ કહીએ તો વન વન ટુ ટુ થ્રી થ્રી ફોર ફોર ફાઈવ ફાઈવ સિક્સ સિક્સ છે આમાં. યસ, વન વન ટુ ટુ થ્રી થ્રી ફોર ફોર ફાઈવ ફાઈવ સિક્સ સિક્સ છે. ઓકે, અહીંયા પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર છે માટે સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે. ઓકે, એ જ રીતે હવે આપણે સંમિતતા ચકાસવી હોય તો સાવ તો ઠીક છે, બંને આપણે અહીંયા વન ટુ, ટુ વન છે તો કે નથી, એટલે જસ્ટ એક ઘટક બી તમે ચકાસી લો એના માટે, પણ એ ઘટક આ સંબંધમાં હોવો જોઈએ. ઓકે, બધા જ આનામાં જે ક્રોસ પ્રોડક્ટ હોય એના નહીં લેવાના, પણ સંબંધમાં જે ક્રમિક જોડ હોય એમાંની ક્રમિક જોડ જ આપણે ઉપાડવાની હોય, એના માટે જ આપણે સંમિતતા અને પરંપરિતાનો વિચાર કરવાનો હોય. ઓકે, અહીંયા વન ટુ બિલોંગ્સ ટુ આર, પરંતુ ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એટલે અહીંયા વન ટુ બિલોંગ્સ ટુ આર પરંતુ ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે સંબંધ આર એ સંમિત નથી. ઓકે, એ જ રીતે અહીંયા પરંપરિતા માટે તમારે ચકાસવાનું, પરંપરિતા માટે તમે આ રીતે લઈ શકો. વન ટુ જો તમે લો છો તો હવે પ્રથમ ઘટક બે હોય એવો બીજો કોઈ ઘટક શોધવાનો, આર વન ટુ અને ટુ ટુ ટુ, વન ટુ ટુ ટુ, એના પરથી વન ટુ છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. એનો બીજો કોઈ ઘટક હોય તો એ ચકાસવાનો. અહીંયા વન ટુ ટુ ફોર છે, બરાબર છે, વન ટુ ટુ ફોર, એના પરથી વન ફોર, યસ વન ફોર બી છે, કોઈ પ્રોબ્લેમ નથી. એ જ રીતે વન ટુ ટુ સિક્સ, એના પછી વન સિક્સ, એ પણ છે, કોઈ પ્રોબ્લેમ નથી. યસ, એટલે આ પતી ગયા. યસ, અહીંયા તમારે બીજા કોઈ ચકાસવા હતા તો વન વન, વન થ્રી, વન થ્રી,
14, 15 અને 16 યસ બધા છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એને એ જ રીતે 1, 2 વાળા 1, 3 વાળા બી આવે છે. યસ 1, 3 1, 6 નો પ્રોબ્લેમ. યસ 1, 4 4, 4 1, 4 આવી જાય છે. 1, 5 1, 5 નો પ્રોબ્લેમ. 1, 6 1, 6 ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ફાઇન, ઓકે. સો ધીઝ આર ધ થિંગ્સ, અહીંયા તમને આ મળી જશે. ઓકે, અને હજુ બી આને છે ને લોજિકલી આપણે બતાવવું હોય ને તો લોજિકલી પણ બતાવી શકીએ. ઓકે, લોજિકલ બતાવવું એટલે કઈ રીતે? ઓકે, ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. યસ, આપણે અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લખ્યું છે. એનો મતલબ અહીંયા આ સ્ટેટમેન્ટ પ્રમાણે વાય એ એક્સ વડે, આનો મતલબ વાય એ એક્સ વડે વિભાજ્ય છે અને અહીંયા ઝેડ એ વાય વડે વિભાજ્ય છે અને છેલ્લે આપણે ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે એવું આપણે બતાવી દઈએ તો આ સંબંધ પરંપરિત છે એવું કહી શકીએ. ઓકે, ધારો કે એક્સ વાય આ થઈ ગયું, આના પરથી એટલે કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે અને ઝેડ વાય ઝેડ માટે ઝેડ એ વાય વડે વિભાજ્ય છે. ઓકે, ના માટે વાય એ એક્સ વડે વિભાજ્ય છે, દેટ મીન્સ વાય ને એક્સ વડે ભાગીશું તો આપણને કોઈક પૂર્ણાંક સંખ્યા મળશે. અહીંયા આપણે વાય બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ અને એ જ રીતે ઝેડ એ વાય વડે વિભાજ્ય છે એટલે અહીંયા ઝેડ એ વાય વડે વિભાજ્ય છે એટલે ઝેડ ને આપણે વાય વડે ભાગીએ તો કોઈક પૂર્ણાંક બી મળે. આપણે લખી શકીએ એ બી બિલોંગ્સ ટુ, યસ અહીંયા છે ને આપણા પાસે યસ બધા ધન પૂર્ણાંકો છે ને યસ એ બી બિલોંગ્સ ટુ એન. હવે આ વસ્તુ છે ના, હવે શું કરવાનું, આપણે શું સાબિત કરવાનું છે? ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે, ઝેડ બાય એક્સ એ કોઈક પૂર્ણાંક મળવો જોઈએ. તો યસ વાય બાય એક્સ છે ને ઝેડ બાય વાય છે ને આ બંનેનો ગુણાકાર કરો. વાય બાય એક્સ ગુણ્યા ઝેડ બાય વાય ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ એ ગુણ્યા બી. વાય વાય કટ થઈ ગયો, ઝેડ બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ યસ એ પણ પૂર્ણાંક છે અને બી પણ પૂર્ણાંક છે, આ બેનો ગુણાકાર બી કોઈ પૂર્ણાંક હોય સી. ઓકે, એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી એ કોઈ પૂર્ણાંક, અથવા તો તમે લખી શકો બિલોંગ્સ ટુ એન, કારણ કે અહીંયા એ બધા પૂર્ણાંકો છે એટલે ધન પૂર્ણાંકો છે એટલે જ. માટે આના પરથી ઝેડ બાય એક્સ બરાબર કોઈક પૂર્ણાંક મને મળે છે, માટે ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે એટલે કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર, માટે આર એ પરંપરિત સંબંધ છે. યસ, આ રીતે બી તમે વ્યાપક રીતે બતાવી શકો છો અથવા તો આ બધા ઓબ્ઝર્વેશન પરથી બી પરંપરિત છે એવું બતાવી શકો છો. એટલે ઓબ્ઝર્વેશન પરથી બતાવવું હતું અહીંયા યસ પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર માટે આપણને એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર માટે ચકાસણી પરથી આપણે બતાવવું, દરેક ચકાસણી બતાવવાની જરૂર નથી પણ આપણે જોઈ લીધું જે મેં તમને બતાવ્યું 1, 1 તો એના પરથી 1, 2 એટલે 1, 1, 1, 2 મળે છે. 1, 1, 1, 3, 1, 3 એ 1, 3 બી અસ્તિત્વ ધરાવે છે. 1, 1, 1, 4 એના માટે 1, 4 એ પણ આ રીતે 2 માટે બી ચકાસ્યું, 3 એ રીતે પણ ચકાસ્યું અને આપણને આ બધી જ વસ્તુઓ એસ્ટાબ્લિશ આપણે કરી દીધી છે. ઓકે, તો એ ઓબ્ઝર્વેશન પરથી તમે કાં તો ડાયરેક્ટ તમે લખી શકો અહીંયા પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર માટે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર મળે છે, નહીં તો આ લોજિકલી જે જોઈએ છે એ જ વસ્તુ આપણે એ રીતે પણ લખી શકાય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા વિભાજ્ય છે એટલે કે બે સંખ્યાઓને ભાગીશું, એનો કોઈક જવાબ પૂર્ણાંક જ હશે, એ રીતે આપણે ધારીને પણ આગળ વધી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે જોઈ લો, આગળ હું તમને બીજા દાખલાઓ બતાવું છું. યસ, આ એક્ઝામ્પલ 1માં 5મો છે અને 5માં બી પાછા પેટા પ્રશ્નો 5 છે, આમાંથી હું બે કે 3 હું તમને બતાવું છું, બાકીના તમને હું હોમવર્ક આપીશ. કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં
વસતા મનુષ્યના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આ. એટલે અહીંયા છે ને આપણે જે ઘટકો લેવાના છે, ઘટકો શું લેવાના છે, તો કે ચોક્કસ ઘટક શહેરમાં રહેતા મનુષ્યો, એ બધા ગણ એ માં એ શહેરના બધા જ મનુષ્યો આવી ગયા. એ મનુષ્યો પર આર આ રીતે વ્યાખ્યાયિત છે, એક્સ અને વાય. એટલે કે આ એક્સ અને વાય એ આ નગરના જ સભ્યો હોવા જોઈએ અને એમની વચ્ચે આ સંબંધ હોવો જોઈએ. એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે એવો સંબંધ હોય, એવા જ ક્રમિક જોડો અહીંયા. એટલે કોઈ પણ બે આમાંથી એવા મનુષ્યો લેવાના હોય કે જે એક જ સ્થળે કામ કરતા, એવી જ ક્રમિક જોડ આમાં આવશે, બીજી કોઈ આની હેઠળ આવશે નહીં. આના પરથી આપણે સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતા ચકાસવાનું. સ્વવાચકતા માટે એક્સ એક્સ, એટલે અહીંયા જોઈએ એક્સ એક્સ, એક્સ અને એક્સ, એક્સ એક્સ નું વિચારીએ તો એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે, કારણ કે એક્સ એ એક જ પોતે જ વ્યક્તિ છે, તો સ્વાભાવિક રીતે યસ એ એક જ સ્થળે કામ કરે છે એવું લખી શકાશે. તો યસ આ થઈ ગઈ સ્વવાચકતા. અહીંયા ફર્સ્ટ, અહીંયા એક્સ એક્સ નો અર્થ એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે. એક્સ એ એક જ વ્યક્તિ છે માટે ઉપરનું વિધાન સાચું છે, માટે અહીં આપણે કહી શકીએ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક છે. ઓકે, નાઉ સંમિતતા માટે આમાંથી લઈ લેવાનું એક્સ વાય, કોઈ એક્સ અને વાય વ્યક્તિ એક જ સ્થળે કામ કરે છે, પછી આપણે વાય એક્સ બતાવવાનું. એટલે અમારો ક્રમ એ જ રીતે બદલાય, જે રીતે અહીંયા ક્રમ બદલાય એ રીતે અહીંયા પણ ક્રમ બદલાવો છે, કારણ કે ક્રમયુગ જોડ આપણે એટલે જ કહીએ છીએ, એમાં ક્રમનું મહત્વ છે. ઓકે, નાઉ ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે કે અહીંયા અહીંયા પછી વ્યાપક રીતે લેવાનું એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. ઓકે, હવે જો આપણે વાય એક્સ સાબિત કરવું હોય તો શું લખીએ કે વાય અને એક્સ એક સ્થળે કામ કરે છે. હવે આ વિધાન પરથી એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે તો આપણે લખી શકીએ વાય અને એક્સ એક જ સ્થળે કામ કરે છે, તો કે યસ આપણે લખી શકીએ છીએ. એટલે માટે વાય અને એક્સ એક જ સ્થળે કામ કરે છે. યસ, વાય એક્સ ક્રમ બદલાઈ ગયો, વાય એક્સ માટે અહીંયા વાય એક્સ બિલોંગ્સ ટુ આર, આપણે અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર લીધું, એના પરથી આપણે બતાવ્યું વાય એક્સ આ ગુણધર્મ જળવાવો જોઈએ, બીજું કઈ જ નથી. માટે આર એ સંમિત સંબંધ છે. ઓકે, પરંપરિત માટે આપણે એક્સ વાય અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લેવાનું. ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, એટલે આનો અર્થ શું થાય? આના પ્રમાણે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, એનો અર્થ વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે. જે સ્થળે એક્સ કામ કરે છે સ્થળે વાય, અને જે સ્થળે વાય કરે છે સ્થળે ઝેડ કરે છે, એનો મતલબ એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે એવું કહી શકીએ. તો કે યસ, માટે એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે. એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે, ધેટ મીન્સ એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થયું. યસ, એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, આપણે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર બતાવ્યું.
માટે અને આ એક્ઝેડ એટલે અહીંયા જસ્ટ એક્સ અને ઝેડ એ આ નગરમાં વસતા મનુષ્યો જેના વચ્ચે આ પ્રકારનો સંબંધ છે ક્રમિક જોડમાં આવે તો આ પ્રકારનો સંબંધ છે એવું આપણે લઈને આગળ વધવાનું છે માટે આ એ પરંપરિત સંબંધ છે આ રીતે જ કરવાનું છે કે બહુ મોટી દાળ ભરવાની નથી પણ અહીંયા મેં તમને ગઈકાલે પણ એક એક્ઝામ્પલ બતાવ્યું હતું આ તો રિયલ લાઈફના સંબંધો છે પણ જ્યાં સંખ્યાઓ હોય ત્યારે જે રીતે આપણે બે વડે વિભાજ્ય બે નો હોય છે એમાં એક્સ વાય એક્સ માઇનસ વાય બે વડે વિભાજ્ય છે તો વાય માઇનસ એક્સ પણ બે વડે વિભાજ્ય છે યસ એ હકીકત સાચી બને પણ જયારે જોઈએ તો જવાબો ડિફરન્ટ આવે તો જવાબો સમાન આવવા જોઈએ એ આપણે ગણતરી નહીં મૂકવાની આપણે આ જે વ્યાખ્યાયિત કર્યો છે જે ગુણધર્મ વ્યાખ્યાયિત એ ગુણધર્મ મળે છે કે નહીં એ ચકાસવાનું હોય છે એ વસ્તુ પર ખાસ ધ્યાન આપવાનું હોય છે ઓકે યસ હવે પાંચમામાં બીજો એક દાખલો હું લખું છું યસ અહીંયા મેં બીજો એક આમાં જ ફર્સ્ટ એક્ઝામ્પલ નું પાંચમામાં બી એ મેં લીધું છે એટલે આ સંબંધ પણ આ જ ગણ પણ એટલે કે કોઈ ચોક્કસ સમય કોઈ નગરમાં વસતા મનુષ્યોના ગણ એ પર જ વ્યાખ્યાયિત છે પણ આમાંથી કઈ ક્રમિક જોડાવે તો જેમાં એક્સ એ વાય ની પત્ની છે એવા થાય એવા સંબંધો એવા જ ક્રમિક જોડ આપણે આમાં લેવાના છે ઓકે હવે આપણે ચકાસવાનો છે આ સ્વવાચક છે સમિત છે કે પરંપરિત છે સ્વવાચક માટે ક્રમિક જોડ એક્સ એક્સ એ આપણે ચકાસવાનું થાય અહીંયા એક્સ એક્સ નો અર્થ શું થાય એક્સ એ એક્સ ની પત્ની છે શક્ય બને વ્યક્તિ પોતાની જ કોઈ પત્ની હોય વ્યક્તિ પોતે જ કોઈના કોઈ પત્ની હોય શકે છે તો કે શક્ય નથી ઓકે અહીંયા આ રીતે લખી શકીએ એક્સ એક્સ નો અર્થ એક્સ એ એક્સ ની પત્ની છે એવો થાય ઓકે એટલે અહીંયા છે ને એક્સ એ વાય ની પત્ની છે એનો મતલબ અહીંયા એક્સ એ સ્ત્રી હશે અને વાય એ પુરુષ હશે બરોબર છે અહીંયા એક્સ એક્સ નો અર્થ શું થાય કાં તો એક્સ એ એક્સ ની પત્ની છે એટલે કે અહીંયા એક્સ એ પણ સ્ત્રી છે અને એક્સ પણ સ્ત્રી સ્ત્રીની પત્ની થઈ શકે નહીં ઓકે એટલે એક્સ એક્સ નો અર્થ એક્સ એક્સ ની પત્ની છે એટલે કે સ્ત્રી એ સ્ત્રીની પત્ની છે એવો થાય જે શક્ય નથી માટે કોઈ પણ એક્સ એક્સ આમાં સમાવેશ થશે નહીં માટે આર સોરી એક્સ એક્સ ડઝ નોટ બિલોંગ ટુ આર થાય માટે આર એ સ્વવાચક નથી ઓકે હવે આપણે અહીંયા સમિતતા માટે એક્સ વાય બિલોંગ ટુ આર લઈ લો એટલે કે એક્સ એ વાય ની પત્ની છે એના પરથી આપણે yx belongs to r એટલે કે y એ x ની પત્ની છે એવું બતાવી શકીએ તો સમિતતા છે એવું કહેવાશે જોઈએ લોજિકલી આ શક્ય છે કે નહીં એટલે ધારો કે xy belongs to r એટલે કે x એ y ની પત્ની છે એક્સ એ વાય ની પત્ની છે એટલે એક્સ એ સ્ત્રી થશે અને વાય એ પુરુષ થશે ઓકે નાઉ આના પરથી આપણે વાય એ એક્સ ની પત્ની છે એટલે કે અહીંયા આ પુરુષ થઈ જશે અને આ સ્ત્રી થઈ જશે તો કે પુરુષ એ સ્ત્રીની પત્ની કહેવાય તો કે ના કહેવાય ઓકે તો અહીંયા એટલે કે એક્સ એ વાય ની પત્ની છે પરંતુ વાય એ એક્સ ની પત્ની છે એવું શક્ય નથી કારણ કે પત્ની
પુરુષની હોય સ્ત્રીની ન, કારણ કે વાય એક્સ લખીશું તો વાય એ એક્સ ની પત્ની છે. ઓકે, એટલે અહીંયા પુરુષ એ સ્ત્રીની પત્ની છે એવું કહેવાય, જે સાચું નથી. એવું શક્ય નથી, કારણ કે પત્ની પુરુષની હોય સ્ત્રીની ન હોય. માટે અહીંયા આપણે લખી શકીએ વાય એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સંમિત નથી. ઓકે, હશે ને જગ્યા ઓછી છે. જસ્ટ આ એક્ઝામ્પલ હું અહીંયાથી એક્સટેન્ડ કરું છું. થર્ડ, ત્રીજા માટે આપણે જોવાનું છે, અને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક્સ એ વાય ની પત્ની છે, એટલે દરેક ક્રમિક જોડમાં, એટલે આ સંબંધ હેઠળ જેટલી બી ક્રમિક જોડ હશે એમાં પ્રથમ સ્ત્રી આવશે અને પછી પુરુષ આવશે. ઓકે, જેટલી બી ક્રમિક જોડ હશે એમાં પ્રથમ પુરુષ આવશે, સોરી એક્સ એ વાય ની પત્ની, યસ પ્રથમ સ્ત્રી આવશે અને સેકન્ડ પુરુષ આવશે. દરેક જેટલી બી ક્રમિક જોડ હશે એમાં બધું જ આઈટનું હશે. પ્રથમમાં સ્ત્રી, એટલે કે એક્સ એ સ્ત્રી થશે અને વાય એ પુરુષ થશે. ઓકે, એટલે આઈટનું હોય ને અહીંયા હું લખી દઉં, અહીંયા આ પ્રથમ ક્રમિક જોડમાં હંમેશા આ સ્ત્રી થશે અને આ પુરુષ. હવે આપણા પાસે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર લખીએ તો પરંપરિતા માટે આપણે શું હોવું જોઈએ, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. અહીંયા વાય શું થઈ ગયું, પુરુષ. હવે બીજી ક્રમિક જોડ એવી જોઈએ કે જેમાં પ્રથમ ઘટક વાય, એટલે કે પ્રથમ પુરુષ હોય એવી, એવી કોઈ આપણને અહીંયા ક્રમિક જોડ મળશે તો કે નહીં, કારણ કે પ્રત્યેક ક્રમિક જોડમાં આ સંબંધ હેઠળ જેટલી બી ક્રમિક જોડ આવશે એમાં પ્રથમ સ્થાને સ્ત્રીનું હશે અને બીજું સ્થાન પુરુષનું હશે. ઓકે, તો પરંપરિતા માટે આપણે શું કરવાનું હોય છે, ધારો કે એક્સ વાય અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, એટલે એક્સ વાય અને વાય ઝેડ બંને આરમાં હોવા જોઈએ. પણ અહીંયા જે રીતે સંબંધ આપણને વ્યાખ્યાયિત કર્યો છે એ પ્રમાણે જેટલી બી ક્રમિક જોડ આરમાં હશે એમાં પ્રથમ સ્થાને સ્ત્રી હશે અને બીજા સ્થાને પુરુષ હશે. ઓકે, જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર લઉં તો વાય ઝેડ માટે પ્રથમ સ્થાને પુરુષ આવે એવી મારે ક્રમિક જોડ આ સંબંધ હેઠળ હોવી જોઈએ, જે શક્ય બનશે નહીં. એટલે અહીંયા કોઈ પણ એક્સ વાય બિલોંગ્સ ટુ વાય આર માટે આપણને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર મળતો નથી, એટલે ત્યાં પરંપરિતા ચકાસવાનો સવાલ આવતો નથી, એટલે સંબંધ પરંપરિત છે એવું લઈ લેવાનું. આ સંબંધ ખાસ ધ્યાન રાખજો. ઓકે, કારણ કે આ અમુક બુકોમાં એક્સ વાય ને અનુરૂપ આપણને કોઈ આવી રીતે વાય ઝેડ નથી મળતી ને, તો પરંપરિત નથી એવું લખે છે. પરંતુ આપણી એનસીઆરટી ની ટેક્સ્ટ બુકમાં એક્સ વાય માટે બીજો આપણને વાય ઝેડ ઘટક જો એ સંબંધ હેઠળ નથી મળતો તો આપણે પરંપરિત છે એવું સમજીને આગળ ચાલવાનું. એટલે અહીંયા પરંપરિત માટે અહીંયા આ રીતે લખું, અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર એટલે કોઈ પણ, કોઈ એક નહીં પણ કોઈ પણ, અહીંયા કોઈ પણ એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે વાય ઝેડ બિલોંગ્સ ટુ આર અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે વાય ઝેડ અસ્તિત્વ ધરાવવા માટે પ્રથમ સ્થાને પુરુષ હોય તેવી ક્રમયુક્ત જોડ મળવી જોઈએ, જે આ સંબંધ હેઠળ મળતી નથી. માટે કોઈ એક્સ વાય માટે વાય ઝેડ અસ્તિત્વ ધરાવે જ નહીં, માટે આર એ પરંપરિત
સંબંધ. ઓકે, જસ્ટ આ પરંપરિકતાના આ કન્સેપ્ટમાં ઘણી બુકો અલગ અલગ પડે છે. ઓકે, ઘણા બધા સારા ઓથરોની બુકો પણ અલગ પડે છે, પણ આપણે ટેક્સ્ટ બુકને ફોલો કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં આ કન્સેપ્ટ એ લોકોએ વાપર્યો છે, આપણે એ પ્રમાણે જવાનું છે. કોઈ એક્સ વાય બિલોંગ્સ ટુ માટે આપણે બીજી ક્રમિકજોડ વાય ઝેડ મળતી જ નથી. કોઈ કોઈ પણ એક એવી ક્રમિકજોડ નથી મળતી કે જેના માટે વાય ઝેડ હોય. યસ, કોઈ એક માટે બી મળે તો આપણે ચકાસી શકીએ, પણ કોઈ પણ માટે આ શક્ય ના થતું હોય ત્યારે પરંપરિતાનું ચકાસવાનો કોઈ અવકાશ જ નથી. તો એ પરંપરિત છે એવું આપણે લઈ લેવાનું. ઓકે, સો જસ્ટ આટલું કરી નાખજો અને એક્ઝામ્પલ એકના બાકીના તમારે કરવાના છે. ઓકે, સો જસ્ટ જોઈ લો, હું તમને આગળ બીજા પણ એક બે બતાવી દઉં. યસ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે, એક્ઝામ્પલ સેકન્ડ, અને આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. અહીંયા આપણને કહી દીધું છે કે સ્વવાચક સંમિત કે પરંપરિત નથી, તમારે માંથી એ બધું બતાવવાનું છે, એટલે સરળ કરી દીધું છે. એક્ઝામ્પલમાં એક્ઝામમાં એ લોકો આ રીતનું પૂછતા નથી. એ લોકો તો જસ્ટ આપી દે સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં ચકાસો એવું કે. ત્યારે આ પ્રકારના એક્ઝામ્પલ હોય ત્યારે તમારે આપણે થોડું ધ્યાન રાખવું પડશે. ઓકે, ના અહીંયા અને બીજી એક વસ્તુ, એ નોટેશન બી થોડું બદલ્યું છે. આ સંબંધ સરળ પર વ્યાખ્યાયિત છે વાસ્તવિક સંખ્યાના ગણ આર પર, એટલે અહીંયા આર ની જગ્યાએ એસ લઈ લીધું છે. યસ, અહીંયા કોઈ પણ આવી શકે છે, એવું જરૂરી નથી કે આર જ લેવાય સંબંધ માટે. એ કોઈ પણ જે રીતે ગણ માટે આપણે કોઈ પણ કેપિટલ મૂળાક્ષર લઈએ છીએ અંગ્રેજીના, એ રીતે પણ સંબંધ માટે પણ કોઈ પણ તમે કેપિટલ મૂળાક્ષર લઈ શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો અહીંયા એસ આર પરનો સંબંધ એસ એ રીતનું છે. ઓકે, ના અહીંયા આપણે સ્વવાચકતા અને સંમિતતા આપણે ચકાસવાની હોય, અહીંયા સંબંધ એસ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી એલ એસ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર. ઓકે, ના હોય છે ને એક વસ્તુ ચકાસવાની, આપણે એલ એસ ઇક્વલ્સ ટુ બી હોય ને વર્ગ ના હોય તો તમે સ્ટ્રેટ અવે લોજિકલી પણ એ બી બી સી એ બી બરાબર બી એ થાય છે કે નહીં ચકાસી શકો. પરંતુ જયારે બી સ્ક્વેર કે બી ક્યુબ એવું હોય ને ત્યારે આ પ્રકારના એક્ઝામ્પલમાં સામાન્ય રીતે અમુક દ્રષ્ટાંતોથી આપણે બતાવવાનું હોય. જસ્ટ હું તમને આ ફરક બતાવું છું, એક્ઝામ્પલ એટલા માટે જ દરેક વખતે એ બી બી સી લઈને એ કરવું શક્ય બનશે નહીં. ત્યારે આપણે જસ્ટ એક્ઝામ્પલથી પણ બતાવી દઈએ ને તો કોઈ જ પ્રોબ્લેમ નથી. દ્રષ્ટાંતથી કોઈ આપણને આ સાચું છે કે ખોટું છે એવું આપણે બતાવી દઈએ. અને સામાન્ય રીતે જયારે છે ને નથી એવું બતાવવાનું હોય ને તો તમારા માટે મેં તમને કીધું છે કોઈ એક જ ક્રમિક જોડ કે બે એવી ક્રમિક જોડોની પેર બતાવી દેવાની કે જેનાથી સંમિત અને પરંપરિતા નથી સચવાતી એવું આપણે કહી શકીએ, તો એ સંમિત ને પરંપરા નથી તે આપણે કહી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતનું કરવાનું હોય છે. કોઈ એક પણ આગળ આ સંબંધમાં જેટલી બી ક્રમિક જોડો હોય, એટલે અહીંયા સંમિતતા માટે અને પરંપરિતા માટે ખાસ કહું છું, સંમિતતા માટે આપણે કોઈ એક એવી ક્રમિક જોડ આ સંબંધ હેઠળની કોઈ એક ક્રમિક જોડ એ બી માટે બી એ અસ્તિત્વ ધરાવતું નથી, આપણે દ્રષ્ટાંતથી રિયલ સંખ્યાઓ લઈને જેના પર ગણ પર વ્યાખ્યાયિત હોય એનાથી લઈને બતાવી દઈએ તો પણ ઇનફ છે, સાચી રીત છે, કોઈ જ વાંધો નથી. અને અમુક એક્ઝામ્પલમાં આપણે એ પ્રમાણે જ જવું પડશે. લોજિકલી આવા સંકેતો એ બી બી સી એના પરથી એ સી એવું શક્ય બનશે પણ નહીં, ત્યારે આપણે દ્રષ્ટાંતોથી કે એક્ઝામ્પલથી આપણે એવું બતાવી શકીએ તો એનું ઇનફ છે, એનાથી વધારે નથી. ઓકે, સો અહીંયા આપણે આ એ રીતનું એક્ઝામ્પલ છે. આમાં આપણે દ્રષ્ટાંત એટલે કે અમુક વાસ્તવિક સંખ્યાઓ માટે સંબંધ અસ્તિત્વ ધરાવી શકે નહીં આપણે ચકાસવાના છે અને એ રીતે આપણે બતાવવાનું છે. ઓકે, અહીંયા પહેલું અહીંયા સ્વવાચકતા હોય. ઓકે, અને અહીંયા પણ બીજી બી વસ્તુ આપણે ચલો ને આનો આપણે આનો અર્થ લખીએ. આનો ઇક્વિવેલન્ટ અર્થ શું થશે? એ બી બિલોંગ્સ ટુ આર માટે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર થાય તો જ એ આર બી. ઓકે, અથવા તો જ ક્રમિક જોડ એ બી બિલોંગ્સ ટુ આર. ઓકે, એટલે આપણે વાસ્તવિક સંખ્યાઓ એ અને બી એવી પસંદ કરવાની છે કે જેમાં
આ સંબંધનું એ અને બી વચ્ચે આ સંબંધનું પાલન થતું હોય કે આ રિલેશનનું પાલન થતું હોય તો જ એ ક્રમિક જોડ એ શરત હેઠળની ક્રમિક જોડ જ આ સંબંધ હેઠળ આવશે, બાકી બીજી કોઈ આવશે નહીં. ઓકે, ના અહીંયા એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તે હંમેશા કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, એટલે અહીંયા ઝીરો માટે આ શક્ય બનશે, વન માટે શક્ય બનશે, પણ બાકીની સંખ્યાઓ માટે પણ શક્ય બને છે. કે જો અહીંયા આપણે કોઈ પણ એક માટે બતાવી દઈએ તો પતિ કી વાર્તા, અહીંયા એ અને બી જો વાસ્તવિક સંખ્યા હોય તો એ લેસ ધેન ઇક્વલ્સ ટુ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એના વર્ગ કરતા હંમેશા નાની કે ના જેટલી થાય એવું શક્ય બને કે નહીં. એ કોઈ પણ સંખ્યા આપણે લઈએ, એ સંખ્યા એના વર્ગ કરતા નાની કે ના જેટલી જ હંમેશા થાય એવું કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે શક્ય બને કે નહીં. વાસ્તવિક સંખ્યા એટલે બધું જ આપણે વિચારવાની. ઓકે, અપૂર્ણાંકો બી આવી ગયા અને બધી જ વસ્તુ થઈ શકે. તો યસ, એમ જોવા જઈએ તો આપણને એવું લાગે કે ના, કોઈ પણ સંખ્યા એના વાસ્તવિક સંખ્યા એના વર્ગ કે એના જેટલી હોય કે એના વર્ગ કરતા નાની જ હોય, પણ એવું સાચું નથી. અહીંયા જશે એટલે મેં તમને કીધું અમુક એક્ઝામ્પલો આપણે દ્રષ્ટાંતથી બતાવવા પડશે. ઓકે, અહીંયા જો એ બરાબર 1/2 લઈએ તો એસ્ક્યુ બરાબર 1/4 થાય. હવે અહીંયા એ માર્ક, કારણ કે સોવા છે તો આપણે એ ચકાસવાની છે, એટલે કે અહીંયા 1/2 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 1/2 નો સ્ક્વેર સાચું કહેવાશે તો કે ના, 1/2 મોટું છે. ઓકે, અહીંયા એ બરાબર વધ્યું છે સ્ક્વેર માટે, એ બરાબર 1/2 માટે 1/2 એટલે અહીંયા એ લેસ ધેન ઇક્વલ્સ ટુ 1/2 નો સ્ક્વેર સત્ય નથી, કારણ કે જો આ સત્ય હોય તો 1/2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 1/4. ઓકે, એકચ્યુઅલી 1/2 મોટો છે, 1/4 નહીં. માટે આર એ સ્વ માટે યસ આ લખી દેવાનું તમારે, કઈ વાંધો પડે. અહીંયા 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, કારણ કે આમાં શું છે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સ્વવાચકની જયારે વાત કરીએ ત્યારે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાઓ અંદર આવી જવી જોઈએ. ઓકે, સો આ વસ્તુ શક્ય બનશે નહીં. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા 1/2 1/2 એટલે કે બંને સમાન ઘટક હોય એવી કોઈ પણ ક્રમિક જોડ આ સંબંધ હેઠળ આવશે નહીં. અહીંયા આપણે ઉદાહરણ બતાવ્યું છે 1/2. ઓકે, 1/2 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે આર એ સ્વવાચક સંબંધ નથી. ઓકે, નેક્સ્ટ હવે સંમિતતા માટે આપણે ચકાસી, સંમિતતા માટે આપણે એવું કંઈક એ ક્રમિક જો લેવાની જેમાં એ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર થાય, એના પરથી જો આપણને બી લેસ ધેન ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર એવું જો મળે તો સંમિત છે, જો ના મળે તો સંમિત નથી. ઓકે, ના અહીંયા જસ મેં તમને કીધું આ એક્ઝામ્પલ આપણે દ્રષ્ટાંતથી જ લેવાનું છે, એટલે આપણે દ્રષ્ટાંતથી જ આપણે વિચારીએ. ઓકે, અહીંયા એ બરાબર 1 અને બી બરાબર 2 માટે યસ 1 ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 સ્ક્વેર સાચું છે, એટલે કે 1/2 belongs to R. પરંતુ હવે આપણે ઉલટાઈ દેવું પડે, બી એ એટલે અહીંયા એની જગ્યાએ બી અને બીની જગ્યાએ એ, એટલે અહીંયા આપણે 2 less than equals to 1 square સાચું નથી, એટલે કે
આવી કોઈ ક્રમિક જોડ આમાં અસ્તિત્વ ધરાવતી ના હોય, કારણ કે આ રિલેશનનું પાલન થતી હોય એવી જ ક્રમિક જોડ હોય, એટલે કે 2-1 ડઝ નોટ બિલોંગ ટુ આર. અહીંયા 1-2 બિલોંગ ટુ આર, પરંતુ 2-1 ડઝ નોટ બિલોંગ ટુ આર, માટે આ એક સંમિત સંબંધ નથી. ઓકે, યસ, એ જ રીતે પરંપરિતા માટે. ઓકે, પરંપરિતા માટે આપણે એ બી અને બીસી લઈએ, એટલે અહીંયા આપણે જસ્ટ ધારો કે એ બરાબર 10, બી બરાબર 5 અને સી બરાબર 3 લઈએ તો યસ, એ બી માટે 10 લેસ ધેન ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર. ઓકે, લઈએ તો 10 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 સ્ક્વેર, તથા બીસી માટે 5 લેસ ધેન ઇક્વલ્સ ટુ 3 સ્ક્વેર. ઓકે, એટલે કે ટેન 5 બિલોંગ્સ ટુ આર, તથા 5-3 બિલોંગ્સ ટુ આર, કારણ કે આ બંને જ આ બંને ક્રમિક જોડ આ સંબંધનું સમાધાન કરે છે, એ બી અને બી સી. ઓકે, 10 એ 25 કરતા નાનો કે ના જેટલો જ, અને 5 એ 9 કરતા કે ના. ઓકે, હવે આપણે 10 અને 3 આ સંબંધ જો સ્થાપિત કરી શકીએ આના પરથી, તો પરંપરિત હોય બાકી પરંપરિત ના હોય. ઠીક છે, તો અહીંયા આ શક્ય છે કે નહીં? એના માટે 10 લેસ ધેન બી સ્ક્વેર, પરંતુ 10 લેસ ધેન ઇક્વલ્સ ટુ 3 સ્ક્વેર સત્ય નથી. આનો અર્થ થતો 10 લેસ ધેન ઇક્વલ્સ ટુ 9 એ સાચું નથી, એટલે કે 10 3 does not belongs to R. Like 10 5 3 belongs to R, પરંતુ 10 3 does not belongs to R, માટે R એ પરંપરિત સંબંધ નથી. ઓકે, સો જસ્ટ બી કેરફુલ અબાઉટ. આ રીતે થોડા એક્ઝામ્પલ આપણે આ રીતે સિલેક્ટ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. ઓકે, જસ્ટ આ દાખલામાં એક બે વખત તમારે વિચારવું પડશે અને જસ્ટ તમારે લોજિક ડેવલપ કરવું પડશે, અને ખાસ એમાં પરંપરિતમાં સામાન્ય રીતે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી એટલું જ હોત ને, તો આપણે લોજિકલી એ લેસ ધેન બી ને બી લેસ ધેન સી એ ત્યાં સીધે સીધું વ્યાપક રીતે આગળ વધી શકતા. પણ જયારે જયારે આ વસ્તુઓ આવે, જયારે આ રીતે અસમાનતા હોય, લેસ ધેન ઇક્વલ્સ ટુ કે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ અસમાનતા હોય, ત્યારે બી કેરફુલ, ત્યારે તમારે દ્રષ્ટાંતો સાથે કામ કરવું પડશે. એમાં એ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર કે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી ક્યુબ કે બી રેઝ ટુ 4 આવી કોઈ પણ વસ્તુઓ હોય, ત્યારે દ્રષ્ટાંતોથી તમારે બતાવવું પડશે, ડાયરેક્ટ તમે આગળ વધી શકશો નહીં. સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. એટલે આમાં આઈ થિંક ટેસ્ટ, કારણ કે અહીંયા જે સંમિતતા અને પરંપરિતા છે એમાં મેં તમને આગળ કીધું કે કોઈ એક ઘટક માટે એવું નથી મળતું એવું આપણે બતાવી દઈએ, એટલે પતિ ગઈ વાત, ત્યાં પછી આગળ બીજું તમારે વિચારવાની જરૂર નથી. એટલે અહીંયા પણ આપણે એ જ વસ્તુ કર્યું છે. તો અહીંયા છે ને, સંમિતતા માટે આપણે 1-2 અને 1-2 અસ્તિત્વ ધરાવે છે, પણ 2-1 અસ્તિત્વ ધરાવતું નથી. જસ્ટ એટલું આપણે બતાવી દીધું કે પતિ ગઈ વાત, બીજું કોઈ ચકાસવાની તમારે જરૂર નથી. એ જ રીતે અહીંયા એ બી સી, એ બી અને સી એ આ ગુણધર્મનું પાલન કરતી હોય, પણ એ અને સી આ ગુણધર્મનું પાલન નથી કરતું, એ તો આપણે ચોઈસ કરીએ તો યસ અહીંયા પરંપરિતા વિશે બતાવી શકીએ. સો આ એક્ઝામ્પલો ઇમ્પોર્ટન્ટ છે, આમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, યસ, આ તમે ઝડપથી આટલું કરી લો. એકચ્યુઅલી મારે વધારે દાખલા કરાવવા હતા, પણ આ દાખલા થોડા લાંબા થયા છે. ઓકે, તો અહીંયા તમે આટલી વસ્તુઓ કરી લો, લખી લો ઝડપથી, અને સ્વાધ્યાય 1.1 તમારે જે પહેલો એક્ઝામ્પલ છે એમાં જે મેં બાકી રાખ્યા છે એ કરવાનું છે.
મેં તમને બે કે ત્રણ કરાવડાયા છે, જે બાકીના દાખલા જે મેં કરાવ્યા એના સિવાય એક્ઝામ્પલ સેકન્ડ મેં કરાવ્યો છે ને એક્ઝામ્પલ, તો આટલું તમારે કરવાનું છે. ઓકે, કાલે પછી આપણે આગળ વધીશું. છતાંય હું જોયું બીજો એકાદ એક્ઝામ્પલ વધે છે કે નહીં. યસ, અહીંયા હું તમને એક્ઝામ્પલ 4 અને એક્ઝામ્પલ 5. ચલો આટલો પ્રયત્ન તો કરો, કોઈ નથી ફાવતો તો પછી બતાવી દઈશ. ઓકે, તો જસ્ટ આટલો તમારો હોમવર્ક થશે. જસ્ટ મેં જેટલા દાખલા બતાવ્યા છે એ પ્રમાણે કેરફુલી તમારે વસ્તુ કરવાની છે. જસ્ટ અમુકમાં તમારે એક્ઝામ્પલ લઈને, કોઈ એક એક્ઝામ્પલ દ્રષ્ટાંત લઈને તમે કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. જે ગણ પર વ્યાખ્યાયિત હોય એ ગણના ઘટક હોવા જોઈએ, અને જે ક્રમિક જોડ તમે સંમિતતાના પરમવિધે પરિતા માટે હોય એ ક્રમિક જોડ આ સંબંધ હેઠળ આવરાતી હોય તો જ એના વચ્ચે સંબંધ સંમિતતાને પરંપરિતા ચકાસવાની હોય. ઓકે, અને એ માટે તો તમને જનરલી સરળ થઈ જશે, બાકી એટલું બધું અઘરું હશે નહીં. ઓકે, સો જસ્ટ ઝડપથી આટલું પતાવી દો અને નેક્સ્ટ આપણે બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.